કિશોદના મોટી ઘનસાળી ગામની સગીરાને કુંવારી માતા બનાવનાર નરાધમ ઠગાને ઝડપી પાડતી પોલીસ. જૂનાગઢ એલસીબી અને કિશોદ પોલીસ દ્વારા બળાત્કાર અને પોસ્કોના આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધો. કિશોદ તાલુકાના મોટી ઘનસાળી ગામે ગઈકાલે સગીરાએ કુંવારી માતા બનીને બાળકીને જન્મ આપતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. કિશોદના મોટી ઘનસાળી ગામના સગીરના પિતાએ કિશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કરશન ઉર્ફે બાબુ દેવરાજભાઈ માલમ સાથે પારિવારિક સંબંધો હતા ત્યારે તેમણે ઘરમાં ઉછરી રહેલી સગીરા સાથે બળજબરી કરીને શારીરિક સંબંધો બાંધીને સગીરાને કુંવારી માતા બનાવી દેતા કેશોદ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને ફૂસકો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ સાથે પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ કૃષ્ણસિંહ, અમરભાઈ હામાભાઈ જુંજિયા, રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, રોહિતભાઈ ભીખાભાઈની એમ એક ટીમ સાથે જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ સિંધવ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે ગઢવી, કે ડી ઝાલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પીજે ડાભી, પોલીસ હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ બળવા, દિવ્યેશભાઈ ડાભી, મુકેશભાઈની બીજી ટીમ જેમ આરોપીને ઝડપી લેવા ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાતમીદારોનો સંપર્ક કરીને ગણતરીના કલાકોમાં જ મોટી ઘનસારી ગામની સગીર કુંવારી માતા બનાવનાર કરશન ઉર્ફે બાબુ દેવરાજભાઈ માલમને ઝડપી લીધો હતો. કેશોદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શોભના બાલસ, આપણું ગુજરાત, કેશોદ. કેશોદ પોલીસ સ્ટેશન ખાતે જે દુષ્કર્મનો બનાવ બનેલો છે, જે બાબતમાં કેશોદ પોલીસ સ્ટેશનમાં આ કામના આરોપી કરશનભાઈ ઉર્ફે બાબુભાઈ દેવરાજભાઈ માલમ, રહેવાસી હાલ મોટી ઘનસારી, તાલુકો કેશોદ ખાતેના રહેવાસી છે, જે આ કામને સગીરા ઉપર દુષ્કર્મ કરી અને કરેલ અને જેને કારણે તે ગર્ભવતી થતા તેને બાળકીનો જન્મ થયો, જેના કારણે આ બનાવ જાહેર થયેલો છે. આ બાબતમાં આરોપી હોવાનો એની સાથે શારીરિક સંબંધ રાખી અને ધમકી આપી જેને કારણે તે જાહેર નથી કરી શકી. આ બાબતમાં કેશોદ પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી અને આ કામના આરોપીને અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશન હાથ ધરી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहां भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहां पर शेयर करें.